हे ईश्वर, मारू मार्गदर्शन करो, मारी रक्षा करो, मारा हृदय दीपने प्रज्वलित करी दो अने मने एक देदीप्य मान तारक बनावी दो। हे ईश्वर, तमे अनंत अपार अथा शक्तिशाली तथा बलशाली छो। नमस्ते विद्यार्थी मित्रों, आपणे आगला सेशनमां बैंकने लगतो पत्र व्यवहार एना विषे माहिती लीधी। हवे बैंक पत्र व्यवहार करती वक्ते पत्र व्यवहारनुं माळखुं केवुं होवुं जोईए एना विषे हूँ तमने माहिती आपीश। धोरण 12 SPCC वाणिज्य पत्र व्यवहार कॉमर्शियल कोरोस्पोंडेंस पाठ 1 बैंकने लगतो पत्र व्यवहार। विद्यार्थी मित्रों, छायाचित्रमां पत्र व्यवहारनું માળખું રજૂ કરવામાં આવ્યું છે। જુઓ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી જનધન યોજનાની માહિતી મેળવવા માટેનો પત્ર બેંકના મેનેજરશ્રીને લખો। મિત્રો, જ્યારે પેપરમાં આ પ્રકારનો પત્ર પ્રશ્નમાં પૂછવામાં આવે ત્યારે સૌ પ્રથમ આપણે આ રકમ લખીએ, ત્યારબાદ બે લીટી છોડીને જમણી બાજુ પત્ર લખનારનું એટલે કે આપણું સરનામું આવશે। પત્ર લખનારનું નામ, એની નીચે શેરીનું નામ અલ્પવિરામ, એની નીચે રોડનું નામ અલ્પવિરામ, એની નીચે શહેરનું નામ પૂર્ણવિરામ। જો તમને કોડ નંબર યાદ ન હોય કોઈ પણ શહેરના, તો તમે શહેરના નામ પછી પૂર્ણવિરામ કરીને સરનામું પૂરું કરી શકો છો। પછી એક લીટી છોડીને વર્તમાન તારીખ લખવાની રહેશે। એ જ રીતે પત્ર લખનારનું જે જગ્યાએ નામ છે તે જ લીટીએ ડાબી બાજુ હાંસિયા પાસે મોબાઈલ નંબર લખવાનો રહેશે। તારીખ પછી બે લીટી છોડીને હાંસિયાની બાજુમાં એટલે કે ડાબી બાજુ પત્ર મેળવનારનું સરનામું આવશે। સૌ પ્રથમ પ્રતિ, પછી પત્ર મેળવનારનો હોદ્દો, એની નીચે પત્ર મેળવનારનું સ્થળ એટલે કે સરનામું, છેલ્લી લીટીમાં શહેરનું નામ પૂર્ણવિરામ, એક લીટી છોડીને વિષય તો કે જનધન યોજનાની માહિતી મેળવવા અંગે, એના પછી એક લીટી છોડીને હાસ્યાની બાજુમાંથી મેનેજર સાહેબ શ્રી અલ્પવિરામ, જેને આપણે પત્ર લખીએ છીએ તે મેનેજર સાહેબશ્રી કે જેને આપણે સંબોધીએ છીએ, એક લીટી છોડીને પેરેગ્રાફ પાડીને સૌ પ્રથમ આપણે સામાન્ય માહિતી એટલે કે પ્રાથમિક ચર્ચા કરવાની રહેશે। ત્યારબાદ પેરેગ્રાફ પાડીને પત્ર વ્યવહારનો વિષય એટલે કે ઉદ્દેશ રજૂ કરવાનો રહેશે। મિત્રો, આપણે 3-4 પેરેગ્રાફમાં પત્ર વ્યવહાર પૂર્ણ કરવાનો રહેશે, જેમાં પત્ર વ્યવહારનો વિષયવસ્તુ ઉદ્દેશ ખાસ સચોટતાથી રજૂ કરવાની રહેશે। યોગ્ય શબ્દ ભંડોળનો ઉપયોગ કરીને વિવેકપૂર્ણ ભાષામાં અસરકારક પત્ર વ્યવહાર કરવાનો રહેશે। છેલ્લે આપણે આભાર સો કહીને પત્રને વિરમશું। ત્યારબાદ બે લીટી છોડીને જમણી બાજુ લિખિતન પૂર્ણવિરામ, આપનો વિશ્વાસુ અલ્પવિરામ, આપનો વિશ્વાસુ એને સમાપન પણ કહે છે, આપનો વિશ્વાસુની નીચે લખનારની સહી કરવામાં આવશે અને એની નીચે કૌંસમાં પત્ર લખનારનું નામ આપવામાં આવશે। મિત્રો, આ પત્ર વ્યવહારનું માળખું હતું। હવે આ જ પત્રને તમે ચિત્ર દ્વારા જુઓ। વિજય આર સોલંકી લખનારનું નામ, નવરંગપુરા 2 અલ્પવિરામ, નારણપુરા રોડ અલ્પવિરામ, અમદાવાદ, કોડ નંબર 380004, એક લીટી છોડીને તારીખ 12 મે 2020। મિત્રો, આંકડા આવે ત્યારે ઉપરની અને નીચેની એટલે કે લીટીની મધ્યમાં લખવા, મોબાઈલ નંબર 94
23 43 69 09 અથવા તમે એક્સ કરીને પણ મોબાઈલ નંબર દર્શાવી શકો છો. તારીખ પછી બે લીટી છોડીને પ્રતિ અલ્પવિરામ પત્ર મેળવનાર હોદ્દો એટલે કે મેનેજરશ્રી, મેનેજરશ્રીનું સરનામું તો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું સરનામું તો કે નારણપુરા શાખા, નારણપુરા શાખા કઈ જગ્યાએ છે તો કે અમદાવાદ, કોડ નંબર, વિષય જનધન યોજનાની માહિતી મેળવવા અંગે એક લીટી છોડીને હાસ્યની બાજુમાંથી મેનેજર સાહેબશ્રી અલ્પવિરામ, એક લીટી છોડીને પેરેગ્રાફ પાડીને મિત્રો જય ભારત સાથ જણાવવાનું કે અથવા સવિનય જણાવવાનું કે ત્યાંથી પણ તમે શરૂઆત કરી શકો છો. હું શાકભાજીનો છૂટક વેપાર કરતો વેપારી છું. મેં ધોરણ 7 સુધી જ અભ્યાસ કરેલ છે. મારું કોઈ જ બેંકમાં બચત ખાતું નથી. મારા મિત્ર વર્તુળ દ્વારા જાણવા મળ્યું છે કે અમારા જેવા છૂટક વેપાર કરતા અને બેંકમાં બચત ખાતું ન ધરાવતા લોકો માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી જનધન યોજના જાહેર કરેલ છે. હું અને મારા જેવા બીજા કેટલાક વેપારીઓ આ પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ બચત ખાતું ખોલાવવા ઈચ્છીએ છીએ. આપશ્રીને નમ્ર વિનંતી છે કે આ યોજના હેઠળ બચત ખાતું ખોલાવવા માટે શું કાર્યવાહી કરવી પડશે અને કયા પ્રકારના પુરાવા અથવા આધારરૂપી દસ્તાવેજોની જરૂર પડશે તેની જાણ કરશોજી. ઉપરાંત આ જનધન યોજનામાં બચત ખાતું ખોલાવવાથી કયા કયા લાભો મળશે તેની પણ જાણકારી આપશો. આપના તરફથી પત્ર મળ્યા બાદ યોગ્ય નિર્ણય લઈને બેંકની રૂબરૂ મુલાકાત લઈશું. આભાર સહ. લિખિતન આપનો વિશ્વાસુ વિજય, વિજય આર સોલંકી. મિત્રો આ રીતે આપણે બેંક પત્ર વ્યવહાર કરતી વખતે બેંક પત્ર વ્યવહારનું માળખું સુનિશ્ચિત કરીએ, સાથે સાથે પત્ર વ્યવહારમાં ક્યાંય કચાશ ન રહે, શબ્દ ભંડોળનો યોગ્ય જગ્યાએ યોગ્ય ઉપયોગ થાય અને વિવેકપૂર્ણ ભાષામાં પત્ર લખવાનો રહેશે જેથી કરીને લખનારની હકારાત્મક છાપ ઊભી થશે. મિત્રો અહીંયા તમે પત્ર વ્યવહારનું માળખું સરસ રીતે સમજ્યું. એ સિવાય પાઠ્ય પુસ્તકમાં પેજ નંબર 6 થી લઈને 16 સુધી 11 પત્રોના ઉદાહરણો નમૂના રૂપે આપવામાં આવ્યા છે. જુદા જુદા પત્રો એમાં રજૂ કરવામાં આવ્યા છે. વિનંતી પત્રો છે, ફરિયાદ પત્રો છે. આ બે પ્રકારના પત્રોના ઉદાહરણો રજૂ કર્યા છે. જો તમે તેમાં વિસ્તારથી માહિતી લેશો, વાંચશો તો તમને વધારે પડતું જ્ઞાન મળશે. નમસ્કાર, અસ્તુ.